This story is inspired by Zero Aperture Production PVT Limited. ZAPPL is a video network dedicated to the untold, overlooked, to tell their stories. મારું નામ વાલજીભાઈ મોહનભાઈ મકવાણા. ગામનું નામ ત્રંબા કસ્તુરબા ધામ, તાલુકો જિલ્લો રાજકોટ. મેં આ બુલેટ ઘાસ વાવ્યું અને 2 વર્ષ જેવું થયું. બહુ ઘાસ સારું છે, માલઢોર ખાય છે સારું, મીઠાસવાળું હોવાથી આનો બગાડ પણ પશુ કરતા નથી. અને હું તો આ એક મારે તો કુદરતે દીધું છે, તો હું એક આ સેવા કરું છું અને એમાંથી પ્રચાર થઈને જો બીજી બધી ઘાસ ખેડૂતને ત્યાં વવાય તો બહુ સારું છે. હું આ ઘાસ નવરંગ નેચરલ ક્લબને હું વિનામૂલ્યે આપું છું અને આનો પ્રચાર થઈને આ લોકો પણ પ્રચાર કરવા અને માલઢોર વાવવા માટે મફતમાં વિતરણ કરે છે. એના ખર્ચે આ લોકો વિતરણ કરે છે. આખા સૌરાષ્ટ્રમાં આ લોકો નવરંગ નેચરલ ક્લબ મફતમાં સેવા કરે છે અને ખેડૂતો બધાએ વાવવું એવી હું એક પ્રેરણા આપું છું અને આનો પ્રચાર ખેડૂતે બીજા ખેડૂતને આપવું. હું અત્યારે અહીંયા 1 રૂપિયો લેતો નથી, મફતમાં આપું છું અને આનો પ્રચાર થાય અને ખેડૂત બધાએ વાવે માલઢોર માટે તો બહુ સારું. આની વાવણી વાવવા માટે 30ની જાડીએ ખેડૂતને ખબર પડી જાય કે 30ની જાડીએ વાવવું. આનું એક છોડ વાવવાથી એનો ફેલાવો થાય છે ઉત્તર દક્ષિણ પૂર્વ પશ્ચિમમાં. એ અમુક 4-5 વર્ષે એ ભોથું ભેગું થઈ જાય છે. જેમ ઘાસ કપાતું જાય એમ એનો ફેલાવો થતો જાય. એટલે આ લોકોએ વાવેતરમાં ખાસ ધ્યાન રાખવું. જો નજીક નજીક વાવશો ને તો ગીચ થઈ જાય, પછી એના છોડ સારા નથી થતા. છૂટક છૂટક વાવવું. આમ એનું અંતર એક ચાસ કરો, એમાં એનું અંતર 2 ફૂટ જેવું રાખવું અને આમ લંબાઈ પહોળાઈમાં એને 3 ફૂટ છેટું રાખવું. એટલે 30ની જાળીએ વાવવું તો વધુ ઉત્તમ રહેશે. વીડીવાલા પ્રમુખ નવરંગ નેચર ક્લબ રાજકોટ. અત્યારે અમે નેપિયર હીરામણી બુલેટ ઘાસનું કટિંગ થાય છે અને આ ઘાસ અમને વાલજીભાઈ મકવાણા ત્રંબા આ ઘાસ વિનામૂલ્યે આપે છે. અને એને એમ કીધું કે ભાઈ જેટલું જોઈએ એટલું લઈ જાઓ, આનો તમે પ્રચાર કરો આખા સૌરાષ્ટ્રમાં. દરેકની વાડીએ આ ઘાસ થાય ને તો ચરો બહુ સારો થાય છે, ઢોર ખાય છે ખૂબ, કેમકે બહુ ગયડું ઘાસ છે અને આનું ઉત્પાદન વધશે તો માલને ખોરાક વધુ થવાનો છે. એટલે અમને આ ઘાસ વિનામૂલ્યે આપે. અમે આખા સૌરાષ્ટ્રમાં અલગ અલગ જ્યાં જ્યાં અમારા પણ કેન્દ્રો ચાલે છે, જામનગર, રાજકોટ, મોરબી, આખા સૌરાષ્ટ્રમાં અમે આનો ફેલાવો કરવાના છે. અમે ત્યાં વિનામૂલ્યે આપીએ છીએ અને અમારી એવી ગણતરી છે કે ભાઈ આ ઘાસ બધે પહોંચે. જે લોકો અમારી પાસેથી આ ઘાસ લઈ જાય એ એને જો એના મિત્રો સર્કલમાં વિનામૂલ્યે આપે ને તો બહુ ઝડપથી આ ઘાસને આપણે આખા સૌરાષ્ટ્રમાં પહોંચાડી શકશું અને પશુ જે બધા આપણા પાલતવ છે પ્રાણીઓ એની સારી સેવા થઈ ગણાશે. નેપિયર હીરામણી બુલેટ ઘાસ આમ તો તમે ગમે ત્યારે વાવી શકો, બહુ ઠંડી હોય ત્યારે ન હોય તો સારું, એના સિવાય વાવી શકાય. અને વાવવામાં 36ના ગાળે વાવો એટલે વખેડી હગાય. આ ઘાસ મોટું થાય પછી નીચે કોઈ ઘાસ નહીં થાય. લગભગ અઠવાડિયે એકાદી વખત પાણી પાવવું પડે અને દર મહિને એક વાટ આવે. ગદબની જેમ ફૂટા જ કરે. તમારે થોડીક કાતરીઓ પકાવવાની હોય તો 6 મહિના રાખો એટલે કાતરીઓ થઈ જાય ને એ તમે બીજાને આપી શકો વાવવા માટે. એ રીતે થતું હોય. હું આ મારું ઘાસ વિનામૂલ્યે આપું છું અને તમે ખેડૂતે વાવી અને વિનામૂલ્યે બીજાને આપજો, જેથી કરી એ વાવીએ કે એ લોકો બીજાને આપે, જેથી એનો પ્રચાર વધુ પ્રમાણમાં થઈ જાય. આ સ્ટોરી વધુમાં વધુ ખેડૂતો સુધી પહોંચે એક મોટી સેવા ગણાશે. એને પહોંચાડવા માટે તમે અમને સહકાર આપજો. આ સ્ટોરીને વધુમાં વધુ શેર કરો, સબસ્ક્રાઇબ કરો. આભાર, ધન્યવાદ. Thank you.